फाइनली हम लोग अभी आ चुके हैं घर पे, दर्शन दर्शन कर लिया है और दर्शन खत्म करके हम लोग अभी आ गए हैं घर पे। तो आप सब लोग को कैसा लगा वो मेरे को बताना, और हर हर महादेव लिख के जाना फ्रेंड्स। और हम लोग अभी थोड़ी देर में शिव पाठ करने वाले हैं, शिव महापुराण पढ़ने वाले हैं। तो थोड़ी देर सो चलते हैं और मिलते हैं थोड़ी देर के बाद फ्रेंड्स। मेरे साथ बने रहना, इस ब्रेक के बाद मिलते हैं। हेलो फ्रेंड्स, तो फाइनली हम लोग अभी स्कूबी को लेके आ चुके हैं। और ये देखो स्कूबी बिल और रानी घूम रही है हमारी। और ये देखो सुंदर सा व्यू इस तरह, मतलब व्यू तो नहीं बोल सकते पर बादल बादल है। और हम लोग अभी जाके पार्ट करने वाले हैं और 6 बज चुके हैं और इसका घूमने का टाइम हो चुका है। तो मिलते हैं थोड़ी देर के बाद। चलिए फ्रेंड्स, हम लोग अभी 6:30 बज चुके हैं और घर पे आ चुके हैं। और थोड़ा सा अभी नहा धो लेते हैं और हम लोग अभी शिव पुराण पढ़ने वाले हैं। तो मिलते हैं इस ब्रेक के बाद, तब तक के लिए मेरे साथ बने रहना। આપી દેવરાજ્ય કરો તે શિવલોકની પ્રાપ્તિ થાય છે, તેની આમાં બીજા અધ્યાય ની અંદર આપણને સરસ મજાનું કહે છે ભગવાન। શ્રુત સૂત મહાભાગ ધન્યસ્ત્વં પરમાર્થિવિતમ અદભૂત દૈવ કથા દિવ્યા શ્રાવિતા કૃપયા હિન શ્રાવિતા કૃપયા હિન। શ્રી શૌનક બલિયા, હે મહાભાગ શ્રુત શ્રુત, આપને ધન્ય છે કે આપે કૃપા કરી અમને આ દિવ્ય અદ્ભુત કથા સંભળાવી। અમને ખાતરી થઈ છે કે આ અદ્ભુત ભૂતલ પર પાપોના સમૂહનો નાશ કરનારી અને મનને નિર્મળ કરનારી આ કથા સન્માન કલ્યાણકારક અન્ય કોઈ કથા નથી। ગૌર કળિયુગની આ કથા થી કેવા કેવા પાપીઓ શુદ્ધ થાય તે થાય છે તે કૃપા કરી તમે મને કહો। શ્રી સુતિ બોલ્યા, જે મનુષ્ય પાપ કર્મમાં રચનારા દુરાચારી અને કામ ક્રોધાદિમાં તત્પર રહેનારા હોય તેઓ પણ આ શિવ મહાપુરાણના પ્રસન્ન શ્રવણથી જ શુદ્ધ થાય છે। શિવ મહાપુરાણ એ સર્વ પાપોને નિવારણનાર તથા શિવને પ્રસન્ન કરનાર છે। પૂર્વે કિરાતન ગરમા દેવરાજ નામે એક મૂર્ખ અને દરિદ્ર બ્રાહ્મણ હતો, તે રસ વેચતો અને વૈદિક ધર્મથી વિમુખ હતો। એટલે આમાં શાસ્ત્રની અંદર આપણે બતાવ્યું છે કે શિવ પુરાણની અંદર બ્રાહ્મણ હતો, તે રસ વેચતો હતો, તે મૂર્ખ હતો, કેમ કે પૂજા પાઠ કરતો ન હતો। શાસ્ત્રમાં પણ બતાવ્યું છે કે જે પૂજા પાઠ ન કરતો હોય બ્રાહ્મણ, તે બ્રાહ્મણ તો ખરો જ પણ એ દરિદ્ર બ્રાહ્મણ કહેવાય। તેની સમજણ છે આમાં કે ખરેખર આપણે જે આ બીજા અધ્યાયની અંદર આપણે જે શ્રવણ કીર્તન ભક્તિ કરીએ છીએ ને, કે બીજા અધ્યાયમાં આપણને સરસ મજાનું કહે છે, કહી ગયા કે શ્રવણ ભક્તિ અને આ દરિદ્ર બ્રાહ્મણ ક્ષત્રિય વિશ્ય વિપ્ર સ્નાન સંધ્યાથી ભ્રષ્ટ થઈ વિશ્વવૃત્તિ વેપારમાં પરાયણ રહી વિશ્વાસુ લોકોને વેપારમાં પરાયણ રહી વિશ્વાસુ લોકોને છેતરિયા કરતો હતો। તેણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર અને બીજા મનુષ્યોને મારી નાખી મુક્તિ
યુક્તિ પ્રવૃત્તિથી તેમનું ધન પડાવી લીધું હતું. છતાં તે પાપી ધન આ લોકમાં ધર્મ કાર્યમાં વેશ્ય માત્ર પણ વપરાયું ન હતું. એટલે આપણું શાસ્ત્ર એમ કહે છે કે જેટલું પણ આપણે ધન લઈએ, જેટલું પણ આપણી પાસે આવે ને, તે ધન આપણું પૂજાની અંદર વપરાવવું જરૂરી છે. તે પૂજાની અંદર એકવાર એ નાહવા માટે એક તળાવ પર ગયો. ત્યાં શોભાવતી નામની એક વૈશ્યાને જોઈ તે કામાતુર થઈ ગયું. બ્રાહ્મણ પડેલો હતો, એને તેના માતા પિતા અને પત્ની સાથે રહેતો હતો, પણ તે પત્ની સાથે રાતને એ લોકોને મારી નાખ્યા. ઘરમાં જે દરિદ્ર હતો તે શણગણું લઈ વેશ્યાને આપી દીધું. હવે તે ઘરમાં રાખેલી વેશ્યા સાથે માંસ મદિરા આરોગવા લાગ્યો અને એક કચ્છ પાત્રમાં જમવા લાગ્યો અને એકબીજા સાથે એક જ પાત્રમાં અને સાથે રહેવા લાગ્યા. એક વખતે દેવયોગી દેવરાજ બ્રાહ્મણે ફરતો ફરતો પ્રતિષ્ઠાન નગરીમાં જઈ ચડ્યો. તેને વાત આવ્યો, તેને તાવ આવ્યો હતો, એટલે વિશ્રામ કરવાથી યોગ્ય સ્થાન શોધતો હતો. એવામાં એક શિવાલય તેની નજરે પડ્યું. શિવાલયમાં શિવની કથા વંચાતી હતી. સંત પુરુષો એક ચિત્તે કથા સાંભળતા હતા. પ્રતિષ્ઠાન નગરમાં જઈ જઈ ચડ્ય તેને તાવ આવ્યો. તેને તાવ આવવાથી દેવયોગે દેવરાજ બ્રાહ્મણ એક સ્થાન શોધતો હતો. એવામાં એક શિવાલય તેને એક શિવાલય નજરે પડ્યું. શિવાલયમાં શિવની કથા વંચાતી હતી. સરસ મજાનો શિવની કથા વંચાતી હતી. આપણે જોઈએ ને કે કશે આપણે કશે પણ જતા હોય તો કોઈ કથાકાર કરતો હોય તો આપણને શ્રવણ કરવાની ઈચ્છા થઈ જાય. તેવી રીતે એને પણ ત્યાં વિચાર આવ્યો કે હું પણ ત્યાં જઈને બેસું. દેવરાજ શિવાલયમાં જ્યાં કથા વંચાતી હતી ત્યાં જઈ પહોંચે છે. તેને તાવ પીડાતો હતો, છતાં તેણે શાંતિ ચિત્તે શિવની કથા સાંભળી. શિવાલયના એક ખૂણામાં પડ્યો રહેલો રહેતો અને નિત્ય શિવની કથા સાંભળતો હતો. સરસ મજાની દરરોજ શિવની કથા સાંભળતો હતો. આમ ને આમ એક મહિનો થઈ ગયો. એક મહિનો વીતી જાય છે પણ તો પણ એ ત્યાં જ છે બ્રાહ્મણ. તાવે તેનો કેડો ન મૂક્યો તો પણ તાવ આવે છે. તો પણ તેને નિત્ય શિવ કથા સાંભળી હતી. તો પણ તેને નિત્ય શિવ કથા સાંભળી, આખી કથા સાંભળી ને વાંચન કરે છે. એક દિવસે તાવની ઘેરી અસરથી તે મરણ પામે છે. મરણ પામ્યો. યમના દૂતો તેને યમપુરીમાં લઈ ગયા. યમના દૂતો તેને યમપુરીમાં લઈ જાય છે. એટલામાં તો કપૂર જેવા ઉજ્જવળ વડવાળા હાથવાળા ત્રિશૂળવાળા ભસ્મથી લેપાયેલા રુદ્રાક્ષની માળાઓ પહેરેલા શિવના ગણો એકાએક ત્યાં આવી પહોંચ્યા. શિવપુરાણ એમ કહે છે કે સરસ મજાનું આપણે શિવનું સ્મરણ પણ કરીએ ને શિવની પુરાણનું વાંચન પણ કરીએ, અથવા તો શિવને આ જે પુરાણ છે તે કોઈ પણ સાંભળશે તો તેને યમપુરી જવાની જરૂર નથી. એ કોઈ પણ પાપ કર્મ કર્યો હોય શાયદ, પણ પૂરેપૂરું શિવ પુરાણનું જો વાંચન કરે ને તો અવશ્ય શિવના દૂતો એને લેવા આવે છે, એવું આ કથાની અંદર કહે છે. આરી દેવરાજ બ્રાહ્મણોને તેમના
હાથી છોડાવી તેને દેવમાં બેસાડી તેઓ કૈલાસમાં જવા તત્પર થયા. ત્યારે યમપુરીમાં મોટો કૈલાસ કોલાહલ થઈ. કેમ કે યમપુરીમાં વિચાર કરે છે આટલો પાપી વ્યક્તિ છે, આટલા પાપી વ્યક્તિને યમપુરીમાંથી કૈલાસ લઈ જવામાં આવે છે, એવું કેમ? એ સાંભળી ધર્મરાજ પણ પોતાના ભુવનમાંથી બહાર આવ્યા. ત્યાં સાક્ષાત બીજા રુદ્ર જેવા શિવના દૂતોને જોઈ ધર્મ જાણનારા ધર્મરાજે શિવગણોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી સર્વ વૃત્તાંત જાણી લીધું. પણ ભયને લીધે તેમણે શિવના દૂતોને કઈ પૂછપરછ કરી નહીં. ધર્મરાજે પણ બધું જાણી લીધું એમનું જ્ઞાન દ્રષ્ટિથી કે ભાઈ આ સેના માટે આવ્યા છે. તે પછી શિવના દૂતો કૈલાસમાં ગયા. ત્યાં જઈને તેમણે દેવરાજ બ્રાહ્મણને પાર્વતી સહિત બેઠેલા ભગવાન સદાશિવને સોંપ્યું. ખરેખર શિવ મહાપુરાણની પરમ પવિત્ર કથાને ધન્ય છે જેને માત્ર શ્રવણ કરવાથી મહા અધમ દેવરાજ પણ મુક્તિ પામ્યો. કે શિવપુરાણને એવું વંદન છે કે મહાન જે દરિદ્ર બ્રાહ્મણ હતો ને તે પણ મુક્તિ પામ્યો. તો ખરેખર પાપી હોય, કળિયુગમાં આમાં લખેલું છે કે કળિયુગની અંદર પણ આવા પાપી કેટલા બધા હશે, પણ જેથી કરીને શિવપુરાણનું વંચન અને શ્રવણ પણ તમે એકમાત્ર કરો ને, કે અડધી ઘડી કરો, આગલા વિડીયોમાં છે. શ્રવણ ન કર્યું હોય તો તમે બીજા વિડીયોમાં પહેલો ભાગ જોઈને શ્રવણ તમે કરી શકો છો. ને આ બીજો અધ્યાય છે, બીજા અધ્યાયની અંદર પણ સરસ મજાનું આપણને શિખામણ આપે છે. પાપીઓ દ્રવ્યના લોભથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર અને પોતાના કુટુંબીઓને પણ હરણ્યા તથા તે પાપીઓ દેવરાજ બ્રાહ્મણોએ ભગવાન શિવના પરમ ધામમાં ગયો. આ બીજો અધ્યાય સમાપ્ત થાય છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. પણ આ સરસ મજાનું શિવપુરાણ અને સરસ મજાની આ વાર્તા આ જે તમારો થકી છે ને આ તમે સાંભળશો તો તમારું પણ કલ્યાણ કરે એવું મહાદેવજી બીજા શ્રાવણની કૃપા હું તમને મહાદેવજી અર્પણ કરું છું. કે હે મહાદેવજી, જેટલા પણ આ શ્રવણ કરશે, જેટલા પણ કીર્તન કરશે, જેટલા પણ આપનો ભક્તિ કરશે તેને અંતે અને સારું ફળની પ્રાપ્તિ કરાવજો એવી અમારી અભિલાષા છે. એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એટલે જે કોઈ પણ તમારા ઘર પરિવાર સાથે સાંભળો, મૂકો સરસ મજાનો નાનો 5 મિનિટનો વિડીયો, સારાંશમાં અડધી ઘડી કે 2 ઘડી પણ ભગવાન શિવપુરાણનું તમે સાંભળો ને તો પણ તમારું જીવનનું કલ્યાણ થાય એવા શ્રાવણના બીજા દિવસે અમે અર્પણ કરીએ છીએ. તેથી કરીને તમે સાંભળો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. તો મિલતે હૈ આપ સબ લોકો નેક્સ્ટ ડે. ઓર અભી હમારે ખાના ખાને કા સમય હો ચુકા, અભી હમારે પહોંચ ચુકા હૈ 9. તો મિલતે હૈ આપ સબ લોકો નેક્સ્ટ ડે ખાના ખાને કે બાદ, ઓર વિડિયો ભી એડિટિંગ કરના હૈ. તો મિલતે હૈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. Bye friends, thank you for watching.